આજે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને એક આવેદન પત્ર દેવામાં આવ્યા હતા કે સાગઠિયા જે છે એનો નાર્કોટિક ટેસ્ટ થાય, એને સાથે કોણ મળેલા છે, ભાજપના અધિકારીઓ, ભાજપના પદાધિકારીઓ, પૂર્વ એમએલએ એ દેવા ગયા હતા, અને સાગઠિયાના વહીવટ કોણ કરતા હતા એ જાણવા માટે અમે નાર્કોટિક ટેસ્ટ માટે કહ્યું હતું. સાગઠિયાએ ઓછામાં ઓછા 700 કરોડના કૌભાંડો કર્યા છે, એ આ પજાના પૈસા છે, એ પોલીસ કમિશનરે રજૂઆત કરવા આવ્યા હતા. ખરેખર ગેરવ્યાજબી વાત છે. આ પોલીસ કમિશનર લોકશાહીનું અપહરણ કર્યું છે. મીડિયા છે એ ચોથી જાગીર છે. મીડિયાના લોકો અંદર આવે તો જ એને ખ્યાલ સાચો આવે. ભારતીય જનતા પાર્ટીના એક એજન્ટ તરીકે રાજકોટના પોલીસ કમિશનર વર્તે છે, એને મીડિયામાં ચોથી જાગીરમાં રસ નથી, રાજકોટના લોક પ્રશ્નમાં રસ નથી, માત્ર ને માત્ર દારૂ અને જુગારના અડાના હપ્તા લેવામાં રાજકોટ પોલીસ કમિશનર સક્રિય છે, અને એનો હપ્તો ભારતીય જનતા પાર્ટીમાં ગાંધીનગર લગીને પહોંચાડે છે. જ્યારે કોંગ્રેસ એક વિરોધ પક્ષ તરીકે આજે જે ટીઆરજી ગેમની અંદર સાગઠિયા નામના વ્યક્તિ પાસે કરોડો રૂપિયાની જે સંપત્તિ પકડાણી, એનો નાર્કો ટેસ્ટ કરવાની માંગ સાથે એમની સાથે કોણ કોણ જોડાયેલા છે, સત્ય હકીકત રાજકોટની જનતા સામે આવે તે પ્રશ્ન લઈને અમે ગયા છીએ. મીડિયા આટલું બધું આવ્યું, આપને મેં કીધું તો ખરા, ભારતીય જનતા પાર્ટીનો એજન્ટ છે, અને ભારતીય જનતા પાર્ટી અત્યારે પ્રજામાં નીકળી શકે એવી પરિસ્થિતિ નથી, ત્યારે એજન્ટોને આગળ કરી અને લોકશાહીનું ગળું દબાવવાનું કામ કરી રહી છે. પણ દારૂ જુગારના અડ્ડા બેફામ આલે છે રાજકોટમાં, એ દેખાતા નહીં. એને એટલા માટે નથી દેખાતા કે એમાં ગાંધીજીની જે હપ્તો આવે છે ગાંધીજી વાળો, એમાં એને મજા આવે છે, લોક પ્રશ્નમાં એને મજા નથી આવતી. આ લોકોને સીધા કરવાનું કામ હવે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી કરશે.